ધાનેરા તાલુકાના વાલેર ગ્રામજનો આજે પોતાના બાળકોના જીવ સામે ઉભા થયેલા જોખમને લઈ રજૂઆત કરી રહ્યા છે. હાલ થરાદથી ધાનેરા તેમજ ધાનેરાથી પાંથાવાડા ગામને જોડતા નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. ધાનેરા તાલુકાના સમરવાડા ગામથી પાંથાવાડા ગામ તરફ જતા નેશનલ હાઈવેનું કામ પૂર્ણતાના આરે છે અને હાલ હાઈવે ઉપર સ્પીડમાં ગાડીઓ દોડી રહી છે. વાલેર ગામમાંથી આ મુખ્ય હાઈવે માર્ગ પસાર થાય છે ત્યારે વાલેર ગામની બંને બાજુ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા આવેલી છે અને દૂધની ડેરી પણ મુખ્ય રોડ ઉપર જ આવેલી હોવાથી હાઈવે રોડ બન્યાને નજીવો સમય થયો હોવા છતાં અત્યાર સુધી 5 થી પણ વધારે નાના મોટા અકસ્માત સર્જાઈ ચૂક્યા છે. શાળાના નાના નાના બાળકો રસ્તો ક્રોસ કરવા માટે દોડ લગાવતા હોય છે ત્યારે ઝડપી ગતિએ આવી રહેલા વાહનો સાથે અકસ્માતનું જોખમ વધી ગયું છે, જેના પગલે વાલેર ગામમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. વાલેર ગામની અંદર રોડ ઉપર અત્યારે નેશનલ હાઈવે રોડ બને છે અને એ રોડ બને છે એની આજુબાજુ આ બાજુ પ્રાથમિક શાળા આવે છે, આ બાજુ બાપજી હાઈસ્કૂલ આવે છે, બાજુ પર ડેરી પણ આવેલી છે. વાલેર ગામની અંદર સુંદરપીઠ મહાત્માનું મંદિર છે, દર સુદ પાંચમનો મેળો ભરાય છે અને હજારો યાત્રાળુઓની આવ જાવ રહે છે. આ સ્કૂલ રોડથી બિલકુલ નજીક છે અને શાળાના બાળકો જ્યારે છૂટે ત્યારે 300-400 બાળકો એક સાથે છૂટે છે. અગાઉ પણ 2-3 બનાવ એવા બની ગયા છે કે જેની અંદર કુદરતી અમને બાળકોને બચાવ્યા છે. ભવિષ્યમાં આવો કોઈ પણ બનાવ ખોટો ન બને અને મોટો અકસ્માત ન થાય એટલા માટે અમારા ગામ લોકોની આપ સાહેબને નમ્ર વિનંતી કે બની શકે તો નેશનલ હાઈવે ઉપર 1-2 જમ્પ બનાવવામાં આવે તો સ્કૂલના બાળકોની સલામતી, ડેરીના માણસોની સલામતી, જાત્રાળુઓની પણ સલામતી રહે અને ભવિષ્યમાં મોટો અકસ્માત ન થાય એટલા માટે અમારી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી ઝડપી આ જમ્પ બનાવવા માટે નમ્ર વિનંતી. ખુશ છે કે આ પોથાવાડા હાઈવે રસ્તો ડાયરેક્ટ આવી ગયો અને આ સ્કૂલની અંદર અમે કોઈ જમ્પ બીજો મળેલો નથી અને છોકરા જણા જણા આવે છે એના કારણે કોઈ ધીમે પાડતા નથી. હોની એસીની ઝડપી હેડે છે એટલે ડાયરેક્ટ કોઈ છોકરો અચાનક આવી જાય તો પેલા ધીમા પાડતા નથી, ઉડાડી નાખે એટલે થોડોક આટલો સુંદરપુરી બાબતનો મેળો ભરાય છે એટલે દર પોતાની વચ્ચે ખૂબ આવે છે અને લગભગ કોઈ ટાઈમ સુધી હાજર હોતા જ નથી અને કોઈ પાડી જાય કોઈ ઊભો રહેતા નથી. એના કારણે લગભગ આવા જમની મારે ખાસ જરૂરિયાત છે. બે હોમે ડાયરેક્ટ પેલી મેં કોઈ બોર્ડ બીજું લાજેલો હોવું જોઈએ, બે હોમના હોમે બોર્ડ હોવો જોઈએ એના કારણે આટલી ખાસ જરૂરિયાત છે. આટલી મહેરબાની કરીને આવા જમ મળ્યા હોય તો સારું લાગે. ધાનેરા તાલુકાના યાત્રાધામ તરીકે પણ વાલેર ગામ પ્રખ્યાત છે. દર પાંચમના દિવસે હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે ત્યારે રોડની બંને બાજુ આવેલી શાળામાં નાના મોટા 800 થી પણ વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બપોરની રિસેસ દરમિયાન કે શાળા સમય પછી એક સાથે બાળકો ઘરે જવા માટે દોડ લગાવતા હોય છે, જેમાં નાના બાળકોને રસ્તાની બંને સાઈડ જોયા વગર રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરતા હોય છે જેથી બાળકોના માતા પિતાનો જીવ તાળવે ચોંટી રહે છે. બાળક જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી બાળકના માતા પિતાને ચિંતા રહે છે. વાલેર ગામના લોકો પોતાના કુમળા બાળક ઉપર કોઈ જોખમ ના આવે તે માટે યોગ્ય સૂચનવાળા બોર્ડ, સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગની માંગ કરી રહ્યા છે. જિલ્લા માર્ગ મકાન વિભાગ આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લઈ માસૂમ બાળકોની રક્ષા માટે સ્પીડ બ્રેકર મૂકે તેવી રજૂઆત ગ્રામજનો કરી રહ્યા છે. હવે ધાનેરાથી જે પાથાવાડા નેશનલ હાઈવે વાલેરથી જે પસાર થાય છે, એક તો એમ સારું કહેવાય કે વિકાસના ભાગરૂપે રોડ બન્યો છે એ ખૂબ સરસ વાત છે, પણ એક ખૂબ ગંભીર બાબત એવી છે કે વાલેર ગામની બંને બાજુ રોડની બંને બાજુ પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ આવેલી છે અને 250 દૂધની ડેરી આવેલી છે. તો અહીંયા કંઈક બમ્પની વ્યવસ્થા કે કંઈક બોર્ડની વ્યવસ્થા કરેલી નથી, જેથી છેલ્લા 1 જ મહિનાની અંદર 2-3 અકસ્માત થયા છે અને ભવિષ્યમાં ખૂબ મોટા અકસ્માત થઈ શકે એવી સંભાવના છે. તો મારી એક નમ્ર વિનંતી કે જેમ બને એમ જલ્દીથી આનું નિરાકરણ કરે અને કે ગામ લોકોને ધરણા પર પણ બેસવું પડે એવી જરૂરિયાત લાગી રહી છે. બાળકો અભ્યાસ કરતા હશે બંને અહીંયા બંને શાળામાં 1000થી વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છોકરા બાળક છૂટે કરે તો એકદમ ગાડીઓવાળા એકદમ ઝડપથી હેડી રહી. એ અમારી એટલી વિનંતી છે કે અમારે અહીંયા મોટા મોટા જમ્પ હોવા જોઈએ, કારણ કે બચ્ચોને ઘણો વખો રહે બાપુ, એટલી અમારી પ્રાર્થના રહે. જો અમારો હોબળો તો હોબળો તો એમાં અમારે આખું ગામ અને સુંદરપુરી બાવાનો તો મેળો ભરાય રહ્યો હોય, ઘણો ધામ છે મોટો. એ અહીંયા આ મોટા મોટા જમ્પ બનાવવા હોવા જોઈએ.